हेलो एवरीवन, वेलकम टू यूट्यूब चैनल एमवी लर्निंग पॉइंट। आज ना वीडियो लेक्चर ની અંદર આપણે વાત કરવાના છીએ ડીબીએમએસ વિશે। ઓકે, તો ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બરાબર। તો એની અંદર આપણે ઘણા બધા લેક્ચર્સ પૂરા થઈ ગયા છે, બરાબર। તો આજના લેક્ચર ની અંદર આપણે વાત કરવાના છીએ જોઈન વિશે, બરાબર। તો કે જોઈન જે છે એ ડીબીએમએસ ની અંદર શું છે, એનું કામ શું છે। ઓકે ઓકે, હવે આપણે જોઈશું DBMS નો લેક્ચર, બરાબર। એની પહેલા જે લોકો ચેનલ ઉપર નવા હોય, ચેનલ ને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું આ રીતે, બરાબર। જેથી કરીને શું થશે કે વિડિયો ની માહિતી તમને નોટિફિકેશન ના માધ્યમ થી મળતી રહેશે। ઓકે, તો સ્ટાર્ટ કરશું આપણે આજનું ઓકે વિડિયો, રાઈટ। તો સૌથી પહેલા આપણે જોઈએ, તમારે આજના વિડિયો ની અંદર સૌથી પહેલા આપણે જોઈન વિશે ભણવાના છીએ, રાઈટ। ઓકે, તો સેના વિશે ભણવાના છીએ, જોઈન વિશે। તો એની અંદર સૌથી પહેલા તમારે સેની જરૂર પડશે, ટેબલ ની, બરાબર। તો જોઈન નો મીનિંગ જ એવું થાય છે કે જોડવું, રાઈટ। જોઈન નો મીનિંગ શું થાય છે, જોડવું। તો મતલબ સેને જોડવાનું, આપણે ડીબીએમએસ માં સેની વાત કરીએ છીએ, મોસ્ટ ઓફ ટેબલ ની, બરાબર। તો ટેબલ ને આપણે જોઈન કરવાના છે, તો ટેબલ ને જોઈન, એક ના એક ટેબલ તો જાતે જોઈન ના થઈ શકે, બરાબર। તો એના માટે કેટલા ટેબલ ની જરૂર પડશે, ટોટલ બે ટેબલ ની। તો આપણે એવા થોડાક ટેબલ બનાવી લઈએ જેથી કરીને આપણે જયારે જોઈન વિશે ભણીએ તો આપણને ઈઝી પડે એનું એક્ઝામ્પલ કરવામાં, રાઈટ। તો સૌથી પહેલા આપણે એક ટેબલ બનાવી લઈશું, બરાબર, જે ટેબલ નું નામ છે ડિપાર્ટમેન્ટ ટેબલ। તો એક આપણે ડિપાર્ટમેન્ટ વાળું ટેબલ બનાવી લઈશું, બરાબર। આ રીતે તમે જાતે પણ બનાવી શકો છો ડિપાર્ટમેન્ટ ટેબલ। તો ડિપાર્ટમેન્ટ ટેબલ ની અંદર શું શું બની શકે, શું આવી શકે, એક તો ડિપાર્ટમેન્ટ નું આઈડી આવી શકે, અને બીજું ડિપાર્ટમેન્ટ કયો છે એનું નામ, અને ડિપાર્ટમેન્ટ નો ઇનિશિયલ એટલે કે જે ડિપાર્ટમેન્ટ છે એના ઇનિશિયલ લેટર એટલે શું, તો કે જે પહેલા એક અથવા બે અક્ષર હોય એ, બરાબર। તો આટલું આ રીતનું ટેબલ તમારે બનાવવાનું છે। જરૂરી નથી કે આ જ ટેબલ તમને જે આવડતું હોય ટેબલ એ તમે બનાવી શકો, દાખલા તરીકે કસ્ટમર છે, સ્ટાફ છે, બરાબર, તો સ્ટુડન્ટ છે, કોઈ પણ ટેબલ તમારી જાતે તમે બનાવી શકો। તો અહીંયા તમને બનાવેલું છે પહેલું ટેબલ છે ડિપાર્ટમેન્ટ નું। તો અહીંયા કેટલા ડિપાર્ટમેન્ટ લીધા છે, ટોટલ 1 થી 10। ખાલી અત્યારે તમારે ટેબલ બનાવીને રાખવાનું છે, જ્યારે આપણે જોઈન વિશે સ્ટડી કરીશું ત્યારે એની અંદર આનો યુઝ થવાનો છે, એટલા માટે ટેબલ આપણે પહેલા લઈ લીધું છે, બરાબર। તો ડિપાર્ટમેન્ટ નો ઇનિશિયલ આવી રીતે આ ટેબલ બની ગયું છે, બરાબર, ડિપાર્ટમેન્ટ માટેનું। હવે આપણે નેક્સ્ટ ટેબલ જોઈશું સ્ટાફ માટેનું। અહીંયા મેં ડાયરેક્ટ ટેબલ બતાવી દીધું છે, તમને તમારી જાતે ટેબલ બનાવવાનું છે, બરાબર, કારણ કે ટેબલ બનાવતા તો આવડવું જ જોઈએ, આપણે શીખેલા છીએ। ઓકે, તો હવે આની અંદર તમારે શું કરવાનું છે, તો કે આપણે એક સ્ટાફ નો ટેબલ બનાવીએ, રાઈટ। તો સ્ટાફ ની અંદર શું આવી શકે, તો સ્ટાફ ની અંદર એક તો સ્ટાફ આઈડી આવી શકે, બીજું સ્ટાફ નું નામ આવી શકે, સ્ટાફ નો ઇનિશિયલ, બરાબર, સ્ટાફ નો શું છે, મોબાઈલ નંબર, એડ્રેસ છે, એની સેલેરી છે, પછી એની હાયર ડેટ એટલે કે ક્યારે જોઈન કરે છે, સ્ટાફ નો ટાઈપ શું છે, લેક્ચરર છે, હેડ છે, પ્રિન્સિપાલ છે, બરાબર, પછી બીજું ડિપાર્ટમેન્ટ આઈડી, જે ડિપાર્ટમેન્ટમાં વર્ક કરે છે એનું આઈડી શું છે। તો આ તો થયું સ્ટાફ નું ટેબલ, બરાબર। તો આ સ્ટાફ માટેનું ટેબલ આવી રીતે બની શકે। ટેબલ બનાવવું શું ખૂબ જ ઈઝી છે, તમે જાતે પણ ટેબલ બનાવી શકો, દાખલા તરીકે કસ્ટમર નું બનાવવું છે તો કેવી રીતે બનશે, કસ્ટમર નું આઈડી આવશે, એડ્રેસ આવશે, ઇનિશિયલ આવશે, બરાબર। તો આ રીતે ટેબલ તમે ઈઝીલી બનાવી શકો। ઓકે, એવી જ રીતે આપણે એક સ્ટુડન્ટ નું ટેબલ પણ તૈયાર કરી દઈએ જેથી કરીને આપણે જયારે જોઈન વિશે સ્ટડી કરીએ તો એની અંદર તમને ખ્યાલ આવે, બરાબર। તો આપણે જોઈએ સ્ટુડન્ટ વિશેનું ટેબલ। ઓકે, સ્ટુડન્ટ ટેબલમાં શું શું આવી શકે, તો કે એક સ્ટુડન્ટ નું આઈડી આવશે, રાઈટ, બીજું સ્ટુડન્ટ નું નેમ આવશે, અને એક છે સ્ટુડન્ટ નું લાસ્ટ નેમ, સ્ટુડન્ટ નું મિડલ નેમ પણ તમે લખી શકો, બરાબર, એટલે કે ફાધર્સ નેમ, પછી આવશે સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ, એનો મોબાઈલ નંબર છે, એનો સિટી કયું છે, બરાબર, એવું તમે બધું સ્ટુડન્ટ રિલેટેડ કોઈ પણ ડેટા તમે એના ટેબલ ની અંદર એડ કરાવી શકો, બરાબર। તો આટલા આપણે ત્રણ ટેબલ અત્યારે પહેલા જ સ્ટાર્ટિંગમાં ક્લિયર કરી લીધા છે। કયા કયા લીધા છે આપણે, એક તો ડિપાર્ટમેન્ટ વાળું લીધું છે, બીજું છે સ્ટાફ ટેબલ, અને થર્ડ છે સ્ટુડન્ટ ટેબલ, બરાબર। તો આ ત્રણ ટેબલ આપણે અહીંયા લઈ લીધા છે। હવે આપણે જોઈશું જોઈન વિશે, કે જોઈન જે છે એનું વર્ક શું છે ડીબીએમએસ ની અંદર। ઓકે ઓકે, સૌથી પહેલા આપણે જોઈશું જોઈન, બરાબર, વોટ ઇઝ જોઈન, જોઈન એટલે જોડવું, શું થાય, જોડવું, રાઈટ। તો હવે જોઈન એટલે શું કીધું છે, તો કે ધ પર્પઝ ઓફ અ જોઈન ઇઝ ટુ કમ્બાઈન ધ ડેટા એક્રોસ ટેબલ, એટલે શું કીધું છે કે ટેબલ ની અંદર જે કોઈ પણ ડેટા રહેલો છે તો એ બધાને આપણે કમ્બાઈન કરવાનું છે, એટલે કે કોઈ પણ બે ટેબલ ને આપણે ભેગા કરીશું, એનો મતલબ કે બંને ટેબલ ને આપણે જોડી દીધા છે એવું કહી શકાય, રાઈટ। ઓકે, તો હવે આપણે એની અંદર જોઈશું ટેબલ જે છે એને કેટલી રીતે જોઈન કરી શકાય। તો એક તો છે ઇક્વી જોઈન,
શું નામ છે ઇક્વિજોઇન, બરાબર? આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામ ની અંદર પૂછાય ગયેલો ક્વેશ્ચન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? તો કે વોટ ઇઝ ઇક્વિજોઇન, તો અ જોઇન વિચ કન્ટેન્સ એન ઇક્વલ ટુ ઓપરેટર ઇન ધ જોઇન કન્ડિશન. કે આ જે ઇક્વિજોઇન છે, ઇક્વિ એટલે કે ઇક્વલ ટુ, ઇક્વિ એટલે શું? ઇક્વલ ટુ, બરાબર. ઓકે, તો આ જે ઇક્વિજોઇન છે એની અંદર આપણે કયા ઓપરેટરનો યુઝ કરવાનો છે? ઇઝ ઇક્વલ ટુ ઓપરેટરનો. આ તમારે યાદ રાખવાનું છે, ઇક્વિજોઇન આના નામ ઉપરથી ખ્યાલ આવી જશે, ઇક્વલ ટુ જોઇન, બરાબર, એટલે કે સરખું જોઇન. આની અંદર આપણે ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કરવાના છીએ. હવે એની સિન્ટેક્સ તમને આવડવી જોઈએ. સિન્ટેક્સ કેવી રીતે રેડી કરશું? તો કે પહેલા તો સિલેક્ટ કોલમ નેમ 1, કોલમ નેમ 2, કોલમ નેમ n, એટલે શું કે આપણી પાસે જે કોઈ પણ ટેબલ ઉપર આપણે ત્રણ ટેબલ જોયા, બરાબર, ડિપાર્ટમેન્ટ, સ્ટુડન્ટ અને સ્ટાફ, તો એમાંથી તમે કોઈ પણ ટેબલ લઈ લો, બરાબર. આપણને બે ટેબલની જરૂર પડવાની છે. ઓકે, તો કોઈ પણ બે ટેબલ સિલેક્ટ કરી લો. અહીંયા કોઈ પણ આપણે કયા ટેબલ સિલેક્ટ કરીએ છીએ? દાખલા તરીકે આપણે એક સ્ટુડન્ટ ટેબલ અને એક ડિપાર્ટમેન્ટ ટેબલ સિલેક્ટ કરીએ છીએ, બરાબર. આપણે ઉપર ટેબલ જોયા એમાંથી, તો એમાંથી શું કરવાનું છે? જેટલી પણ કોલમ છે એ બધી કોલમના નામ તમારે લખી લેવાના છે, રાઈટ? ફ્રોમ સેમાંથી લખી લેવાના છે? તો કે ટેબલ નેમ 1 અને ટેબલ નેમ 2, એટલે કે આપણે જે ટેબલ નેમ પહેલું ટેબલ સ્ટુડન્ટ નું લીધું તો અહીંયા સ્ટુડન્ટ આવશે, અને બીજું ટેબલ ડિપાર્ટમેન્ટ નું લઈએ છીએ તો અહીંયા ટેબલ નું નામ શું આવશે? ડિપાર્ટમેન્ટ. ઓકે, પછી વેર કરીને શું લખવાનું છે? ટેબલ નેમ 1, ટેબલ નેમ 1 આપણે શું લીધું છે? સ્ટુડન્ટ. ઓકે, તો સ્ટુડન્ટ ડોટ પછી શું લખશો? એનું કોલમ નેમ, અને બીજું ટેબલ નેમ 2 એટલે કે ડિપાર્ટમેન્ટ અને કોલમ નેમ, બરાબર, એની કોલમ નેમ. તો આટલું તમારે લખવાનું છે ઇક્વિજોઇન ની સિન્ટેક્સ ની અંદર, બરાબર. હવે તમને એક એક્ઝામ્પલ આપેલું છે અને આ એક્ઝામ્પલ તમારી જાતે સોલ્વ કરવાનું છે, બરાબર. તો આ એક્ઝામ્પલ છે, આપણે ટેબલ ઓલરેડી ઉપર જોઈ લીધા છે, તો એમાંથી તમારે જોઈને આ એક્ઝામ્પલ જે છે એને સોલ્વ કરવાનું છે. કેવી રીતે સોલ્વ કરશું એ પણ આપણે જોઈએ, બરાબર. એક્ઝામ્પલ પહેલા તો વાંચી લો ધ્યાનથી. શું કરવાનું કીધું છે? તો કે સિલેક્ટ કોલમ નેમ કઈ કઈ સિલેક્ટ કરવાની છે એ તમને કહી દીધી છે. એક તો સ્ટુડન્ટ નેમ લેવાનું છે, બીજું સ્ટુડન્ટ નું લાસ્ટ નેમ, ડિપાર્ટમેન્ટ નેમ અને ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ. તમને ખ્યાલ હોય તો જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ લેવ છો, બરાબર, દાખલા તરીકે અહીંયા હું લઉં છું સ્ટાફ નું નેમ, બરાબર, તો તમે આવી રીતે લખશો તો ડીબીએમએસ માં ચાલશે નહીં. તમારે અહીંયા શું કરવું પડશે? અંડરસ્કોર લખવો પડશે. શું કામ લખવો પડશે? કારણ કે આ જે વસ્તુ છે એ સ્પેસ ને એલાવ કરતી નથી, એટલે કે ખાલી જગ્યા જે છે એને એલાવ નહીં કરે. એટલા માટે ખાલી જગ્યાને પૂરવા માટે આપણે શેનો યુઝ કરીશું? બે શબ્દને જોડવા માટે અંડરસ્કોર નો. એટલા માટે અહીંયા શું લખ્યું છે? અંડરસ્કોર, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સિન્ટેક્સ ને જોતા જઈએ અને આ સેમ આપેલી છે એની ક્વેરી, બરાબર. તો ફ્રોમ સેમાંથી સિલેક્ટ કરવાનું છે? પહેલું જે છે એ સ્ટુડન્ટ ટેબલ માંથી સિલેક્ટ કરવાનું છે, ટેબલ નેમ 1, અને આ જે છે એ શું છે? ટેબલ 2, બરાબર. બીજું ટેબલ આપણે કયું લીધું તું? ડિપાર્ટમેન્ટ. તો આ ડિપાર્ટમેન્ટ માંથી શું સિલેક્ટ કરવાનું છે? ડિપાર્ટમેન્ટ નું નામ અને ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ. તમે જાતે પણ ઉપર આપણે જે જોયું એને પાછળ વિડીયો કરી અને એનું જે ટેબલ છે એમાંથી જોઈને જાતે આઉટપુટ મેળવી શકો છો, બરાબર. તમારી રીતે ટ્રાય કરજો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. ઓકે, પછી બીજું વેર શું લખવાનું છે? સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ, અને બીજું ઇઝ ઇક્વલ ટુ ડિપાર્ટમેન્ટ ટેબલ નેમ 2, બરાબર. શું લખશું? ડિપાર્ટમેન્ટ, અને કોલમ નેમ કઈ લેશું? ડિપાર્ટમેન્ટ આઈડી, બરાબર. શું કામ આવું લીધું છે એ પણ તમને કહી દઉં. એક્ઝામ્પલ શું કીધું છે? તમારે શું લેવાનું છે? તો કે સ્ટુડન્ટ જે છે એનો ડિપાર્ટમેન્ટ, બરાબર, અને સ્ટુડન્ટ ના ડિપાર્ટમેન્ટ નું આઈડી. તો તમારે અહીંયા આટલું ધ્યાન રાખવાનું છે કે આપણને કોલમ નેમ કઈ કીધી છે? સ્ટુડન્ટ નો જે ડિપાર્ટમેન્ટ છે એ અને ડિપાર્ટમેન્ટ આઈડી એ બંને સરખા હોવા જોઈએ. શું કીધું છે? ખ્યાલ આવી જશે ને. ઓકે, એવા સ્ટુડન્ટ ના નામ લખવાના છે તમારે બે ટેબલ માંથી. કયા કયા બે ટેબલ? એક તો સ્ટુડન્ટ અને બીજું ડિપાર્ટમેન્ટ, બરાબર. તો આ 1 એન્ડ 2 બે ટેબલ છે, એમાંથી તમારે એવા સ્ટુડન્ટ નું લિસ્ટ બનાવવાનું છે કે જે સ્ટુડન્ટ ના ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ આઈડી જે છે એ સેમ હોય, બરાબર. તો આપણે ઉપર જોઈ લઈએ ટેબલ ની અંદર એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો પહેલા તો તમે ચાર કોલમ બનાવી લો. સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ લાસ્ટ નેમ, ડિપાર્ટમેન્ટ નેમ અને ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ. તો હવે આપણે ઉપરના બે ટેબલમાં જોઈએ કે કયા સ્ટુડન્ટ એવા છે કે જેની પાસે ડિપાર્ટમેન્ટ સેમ, ડિપાર્ટમેન્ટ અને આઈડી જે છે એ બંને ઇક્વલ છે, એટલે કે આઈડી અને ડિપાર્ટમેન્ટ નેમ બંને સેમ છે, બરાબર. તો હવે આપણે ઉપર જઈએ ટેબલ ની અંદર જેથી કરીને આપણું આઉટપુટ આપણને મળી શકે, બરાબર. ઓકે, અહીંયા આપણે જોઈએ આપણે શું શું સિલેક્ટ કરવાનું છે. તો કે એવા સ્ટુડન્ટ સિલેક્ટ કરવાના છે કે જે સ્ટુડન્ટ નું નામ, સોરી, ડિપાર્ટમેન્ટ નું નામ અને ડિપાર્ટમેન્ટ નું આઈડી સેમ થતું હોય, એટલે કે બંને આમાંથી સ્ટુડન્ટ માંથી શું સિલેક્ટ કરવાનું છે? ડિપાર્ટમેન્ટ, બરાબર. સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ અને ઉપર જે ડિપાર્ટમેન્ટ વાળું આપણી પાસે ટેબલ છે એમાંથી તમારે ડિપાર્ટમેન્ટ આઈડી જોવાનું છે. આ બંને સેમ થતા હોય તો આપણે એ સ્ટુડન્ટ નું નામ એની અંદર લઈ લેવાનું છે આઉટપુટમાં, બરાબર. તો પહેલો સ્ટુડન્ટ જોઈએ આપણે શું નામ છે?
પ્રિતેશ રામાણી બરાબર તો એને સ્ટુડન્ટ નું આઈડી શું છે બે તો આપણે ડિપાર્ટમેન્ટ નું આઈડી જોઈએ બરાબર મેચ થઈ જશે તો આપણે એના આઉટપુટ માં લઈ શકશું રાઈટ તો આપણે જોઈએ અહીંયા આપણી પાસે ડિપાર્ટમેન્ટ ને ડિપાર્ટમેન્ટ આઈડી છે બરાબર તો બે નંબર ના આઈડી આ ડિપાર્ટમેન્ટ આઈડી કેટલું છે બે શું કામ બે લેવાનું છે કારણ કે આપણે સ્ટુડન્ટ નું આઈડી કેટલું લીધું છે બે બરાબર તો સ્ટુડન્ટ નું આઈડી બે છે ડિપાર્ટમેન્ટ નું આઈડી બે હોય એવો કયો ડિપાર્ટમેન્ટ છે તો કે કોમ્પ્યુટર અને ડિપાર્ટમેન્ટ ઇનિશિયલ સી બરાબર તો આટલું તમારે લખવાનું છે આવી રીતે તમારે આખે આખું ટેબલ બનાવવાનું છે હજી આપણે એક બીજું પણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર ઓકે ઓકે અહીંયા જોવા આવી ગયો છે આપણો જવાબ તો કે પ્રિતેશ રામાણી બરાબર એનું ડિપાર્ટમેન્ટ આઈડી અને સ્ટુડન્ટ નું આઈડી આપણે બંને સેમ કર્યું તો બે નંબરના ડિપાર્ટમેન્ટમાં શું નામ હતું ડિપાર્ટમેન્ટનું તો કે કોમ્પ્યુટર અને સી બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું હવે આવી જ રીતે તમારે બધા સ્ટુડન્ટ નું નામ આવી રીતે લખી નાખવાનું છે બરાબર જોઈ જોઈને શું જોવાનું છે શું સરખું હોવું જોઈએ એવું કીધું છે તો કે એક સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ આઈડી અને બીજું આ જે સ્ટુડન્ટ જે છે બરાબર તો એનો આઈડી તો સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ અને સ્ટુડન્ટ ના ડિપાર્ટમેન્ટ આઈડી ને આપણે સરખાવવાનું છે ઓકે તો ફરીથી આપણે એક બીજા સ્ટુડન્ટ નું પણ જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જે લોકોને કઈ પણ ક્વેરી હશે ના સમજાતું હોય કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો આપણે એનું પણ સોલ્યુશન લઈ આવશું રાઈટ તો હવે આપણે જોઈશું બીજું એક્ઝામ્પલ એક્ઝામ્પલ આ જ છે આપણો પહેલો જવાબ આવી જાય છે એવી જ રીતે બીજું પણ જોઈએ બરાબર તો અહીંયા તમારે અત્યારે જોવાની જરૂર નથી આઉટપુટ આપણી જાતે બનાવવાનો છે ખાલી એક્ઝામ્પલ ને તમારે ધ્યાન આપવાનું છે શું કીધું છે સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ જોવાનું છે અને એનો ડિપાર્ટમેન્ટ આઈડી જોવાનું છે બરાબર તો હવે આપણે ઉપર જોઈએ ટેબલ ની અંદર ઓકે સ્ટુડન્ટ ટેબલ માં આપણે જોઈએ આપણી પાસે બીજા નંબર નો સ્ટુડન્ટ કોણ છે વૈભવ બરાબર તો આ વૈભવ સોરઠિયા છે બરાબર તો આ વૈભવ સોરઠિયા નો સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ શું છે કયો ડિપાર્ટમેન્ટ છે છ નંબર નો બરાબર તો છ નંબર નો ડિપાર્ટમેન્ટ છે તો આ છ નંબર નું ડિપાર્ટમેન્ટ આઈડી કોનું છે એ આપણે ઉપર ડિપાર્ટમેન્ટ ટેબલ માં જોઈશું ઓકે ઓકે અહીંયા જો છ નંબર નું તમને ડિપાર્ટમેન્ટ આઈડી કોનું દેખાય છે કયો ડિપાર્ટમેન્ટ આવે છે છ નંબર માં તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આનો ઇનિશિયલ લેટર લખ્યો છે આઈટી બરાબર તો આપણો છ નંબર નું ડિપાર્ટમેન્ટ આઈડી મેચ થઈ જાય છે કોની સાથે સ્ટુડન્ટ ના ડિપાર્ટમેન્ટ સાથે તો એનો ડિપાર્ટમેન્ટ કયો હશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી બરાબર આવી જ રીતે તમારે બધા સ્ટુડન્ટ નું નામ અને આ રીતે લખી નાખવાનું છે તમને જે એક્ઝામ્પલ આપ્યો હોય એ રીતે બરાબર તો આ તો ઇક્વી જોઈન માટેની વાત હતી બરાબર એટલે કે એક સરખા આપણે જોઈન કરવાના છે બે ટેબલ ને કમ્બાઈન કરવાના છે રાઈટ આવી રીતે તમે બધા સ્ટુડન્ટ નું જોઈ લેશો એટલે તમને જવાબ મળી જશે બરાબર થર્ડ સ્ટુડન્ટ હશે રીના તો રીના નું તમારે શું જોવાનું છે ઉપર જે સ્ટુડન્ટ ટેબલ છે એમાં તમારે રીના જે છે એનું શું જોવાનું છે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ આઈડી જોવાનું છે બરાબર જો એનું ડિપાર્ટમેન્ટ આઈડી પાંચ હોય દાખલા તરીકે એક્ઝામ્પલ લઈ લો એનું ડિપાર્ટમેન્ટ જે છે સ્ટુડન્ટ નું આઈડી કેટલું છે પાંચ તો હવે તમે ડિપાર્ટમેન્ટ વાળા ટેબલ માં જઈને જોશો કે પાંચ નંબર ઉપર ડિપાર્ટમેન્ટ આઈડી માં કયો ડિપાર્ટમેન્ટ આવે છે બરાબર તો એની આઈડી માં આવે છે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તો જવાબ શું આવશે મિકેનિકલ રાઈટ આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો કોઈ પણ એક્ઝામ્પલ આ શેનું એક્ઝામ્પલ હતું ઇક્વી જોઈન માટેનું બરાબર તો આ રીતે આખું ટેબલ તમે જાતે બનાવી શકો રાઈટ તો આ તો હતું ઇક્વી જોઈન માટેનું હવે આપણે નેક્સ્ટ જોઈશું નોન ઇક્વી જોઈન એનાથી ઉલટું થશે નોન ઇક્વી જોઈન એટલે શું આગળ નોન શબ્દનો યુઝ થઈ જાય છે એનો મતલબ કે નોન નોટ ઇક્વલ ટુ બરાબર કે બે ટેબલ સરખા ના હોવા જોઈએ બરાબર આમાં આપણે સરખા લીધા તો નોન ઇક્વી જોઈન માં એના સિવાયના બધા લઈ લેવાના બરાબર જે મેચ કરે છે એના સિવાયના બધા લઈ લેવાના એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે થોડુંક વધારે ખ્યાલ આવશે રાઈટ ઓકે એક્ઝામ્પલ છે પહેલા તો જોઈએ નોન ઇક્વી જોઈન એટલે શું તો નોન ઇક્વી જોઈન યુઝિસ ઓલ કમ્પેરિઝન ઓપરેટર એક્સેપ્ટ ધ ઇક્વલ ઓપરેટર લાઈક ઇક્વલ ઓપરેટર ની સાથે જે આગળ આ રીતે એક્સક્લેમેશન માર્ક આવશે એટલે કે નોટ ઇક્વલ ટુ બરાબર પછી આ શું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન અને ગ્રેટર ધેન તો આટલી વસ્તુ જેની અંદર યુઝ થશે નોન ઇક્વી જોઈન ની અંદર બરાબર એટલે શું કે જે ઇક્વલ વસ્તુ હોય એક સરખી વસ્તુ હોય એને લઈ લેવાની એના સિવાયના બધા વ્યક્તિને તમારે લઈ લેવાના રાઈટ એની સિન્ટેક્સ શું છે પહેલા તો સિલેક્ટ લખી તમારે જેટલી પણ કોલમના નામ છે બધી કોલમના નામ લખી લેવાના પછી શું કરશો ટેબલ નેમ વન અને ટેબલ નેમ ટુ આપણે પહેલા જ વાત કરી છે જોઈન શબ્દ છે તો બે ટેબલની જરૂર પડશે રાઈટ તો બે ટેબલમાંથી આપણે બંને ટેબલના નામ લખી લઈશું એમાં પણ આપણે લઈશું એક સ્ટુડન્ટ અને બીજું છે ડિપાર્ટમેન્ટ ટેબલ બરાબર તો વેર ટેબલ નેમ વન પહેલું ટેબલ કયું છે સ્ટુડન્ટ અને કોલમ નેમ અહીંયા તમે કોઈ પણ આમાંથી લઈ શકો બરાબર આપણે જોયું ને ઓપરેટર તમે કોઈ પણ આમાંથી સિલેક્ટ કરી શકો રાઈટ પછી શું લખવાનું છે ટેબલ નેમ ટુ શું છે તો કે આપણે લીધું છે ટેબલ નેમ ટુ ડિપાર્ટમેન્ટ
બરાબર તો ટેબલ નેમ 2 છે ડિપાર્ટમેન્ટ અને અહીંયા કોલમનું નામ લખવાનું છે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે આ એક્ઝામ્પલ તમારી જાતે સોલ્વ કરવાનું છે બરાબર આ તો આપણી પાસે આઉટપુટ છે આ આઉટપુટ આપણો જાતે આવવો જોઈએ આ એક્ઝામ્પલ ને જોઈને રાઈટ તો આપણે એ સોલ્વ કરવાની ટ્રાય કરીએ કે સિલેક્ટ શું લખવાનું છે આને જોઈને તમારે લખી લેવાનું સપોઝ આ એક્ઝામ્પલ છે એટલા માટે આપણે લખવાની જરૂર નથી સામે આપ્યું છે એક્ઝામ્પલ તો આપણે એનો આઉટપુટ શોધવાનો છે શું શું સિલેક્ટ કરવાનું છે તો કે સ્ટુડન્ટ નું નેમ સ્ટુડન્ટ નું લાસ્ટ નેમ ડિપાર્ટમેન્ટ નેમ અને ડિપાર્ટમેન્ટ નો ઇનિશિયલ ક્યાંથી સિલેક્ટ કરશો તો કે સ્ટુડન્ટ અને ડિપાર્ટમેન્ટ નામના બે ટેબલમાંથી બરાબર પછી બીજું કે શું જોવાનું છે આની અંદર શું ઇક્વલ ના હોય એવું લેવાનું છે તો કે એક તો સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ અને સ્ટુડન્ટ નો ડિપાર્ટમેન્ટ આઈડી બરાબર સેમ જ છે આયા નોટ ઇક્વલ ટુ આવે છે એટલે શું તમારે યાદ રાખવાનું આપણે જોયું બરાબર કે પેલા ટેબલ ની અંદર વૈભવ સોરઠિયા જે હતો કયા ડિપાર્ટમેન્ટ માંથી બિલોંગ કરતું હતું તો કે અહીંયા આપણે જોયું ઉપરના એક્ઝામ્પલમાં બરાબર તો અહીંયા આપેલું છે બરાબર તમારે પહેલા તો અહીંયા સુધીનું આપણું ટેબલ છે એવું માની લેવું બરાબર આટલું ટેબલ છે આપણી પાસે ટોટલ ડિપાર્ટમેન્ટ કેટલા છે બે જ છે એક તો સીઈ અને ઈસી ડિપાર્ટમેન્ટ તો તમારે શું સરખાવવાનું છે તો કે સ્ટુડન્ટ નું ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ નું આઈડી બરાબર તો બંનેને સરખાવવાનું છે જે ના હોય એ તમારે લખવાનું છે તો પહેલો સ્ટુડન્ટ આપણે જોઈશું વૈભવ સોરઠિયા બરાબર તો વૈભવ સોરઠિયાને આપણે જોઈએ ઉપર એક્ઝામ્પલ ટેબલમાં જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે બરાબર વૈભવ સોરઠિયા જોવાનું છે અને બીજું કે એનો ડિપાર્ટમેન્ટ આઈડી જોવાનું છે રાઈટ ઓકે પહેલા આપણે જોઈએ આપણી પાસે પ્રિતેશ રામાણી નું પહેલું નામ છે તો એના વિશે જ જોઈએ બરાબર પ્રિતેશ રામાણી તો એનો સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ શું છે બે બરાબર જે છેલ્લા બે હતા ને સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઇક્વલ ટુ ડિપાર્ટમેન્ટ આઈડી એટલે કે સરખું ના હોવું જોઈએ એવા તમારે લેવાના છે રાઈટ તો સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ આપણી પાસે કેટલા છે બે બરાબર તો બે ડિપાર્ટમેન્ટ છે તો આપણે સ્ટુડન્ટ આઈડી સોરી ડિપાર્ટમેન્ટ આઈડી માં જોઈએ ઓકે હવે આની અંદર તમને બે આઈડી કયું દેખાય છે બે નંબર ઉપર શું આવે છે તો કે કોમ્પ્યુટર સી તો આ જે પ્રિતેશ રામાણી છે બરાબર તો પ્રિતેશ રામાણી જે છે એ સી ડિપાર્ટમેન્ટમાંથી નહીં હોય એવું તમારે બતાવવાનું છે તો આ કોમ્પ્યુટર સી સિવાયના તમારે બધા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ પ્રિતેશ રામાણી સાથે તમારે લખી દેવાના છે અને આ તમારો આઉટપુટ થશે ખ્યાલ આવે છે ને બરાબર નોન ઇક્વી જોઈને એનો મતલબ શું કે એના સિવાયના તમારે બધા લખી દેવાના છે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે એવી જ રીતે બધામાં તો આઉટપુટ બહુ લાંબો થઈ જશે એટલા માટે સપોઝ તમે અહીંયાથી આટલું કેન્સલ કરી નાખો આપણે ચાર જ ડિપાર્ટમેન્ટ લઈએ બરાબર તો પ્રિતેશ રામાણી નું સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ શું હતો બે તો ડિપાર્ટમેન્ટ આઈડી આપણી પાસે બે છે બંનેને કમ્પેરિઝન કરવાનું છે બરાબર તો કમ્પેરિઝન કરશું તો આના ઇક્વલ ટુ ના હોય એવા તમારે ડિપાર્ટમેન્ટ લખવાના છે તો પ્રિતેશ રામાણીમાં તમે ડિપાર્ટમેન્ટ કયો કયો લખી શકશો સિવિલ લખી શકશો કાં તો એ સિવિલ હશે ઇલેક્ટ્રિકલ હશે કાં તો મિકેનિકલ હશે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે એવી જ રીતે તમે બીજા સ્ટુડન્ટ નું પણ લખી શકશો કેવી રીતે પછી આપણે જોઈએ બીજા નંબર ઉપર છે વૈભવ સોરઠિયા બરાબર તો વૈભવ સોરઠિયા નું સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ શું છે છ તો આપણે ઉપર ડિપાર્ટમેન્ટમાં જોઈશું છ આઈડી બરાબર શું કામ આપણે આ બે ને જ કમ્પેર કરીએ છીએ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ અને સ્ટુડન્ટ આઈડી ને કારણ કે આપણે એક્ઝામ્પલમાં જ કીધું છે કે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઇક્વલ ટુ ડિપાર્ટમેન્ટ આઈડી એવું કીધું છે એટલા માટે આપણે બંનેને કમ્પેર કરીએ છીએ રાઈટ તો બંનેની નોટ ઇક્વલ ટુ થવું જોઈએ બરાબર તો આપણે જોઈએ એની અંદર ઉપર જોઈએ આને કમ્પેર કરીએ સિક્સ નંબર છે ડિપાર્ટમેન્ટ આઈડી માં જઈને જોઈએ સિક્સ નંબર ઉપર કયો ડિપાર્ટમેન્ટ આવે છે બરાબર ઓકે સિક્સ નંબર ઉપર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિક્સ નંબર ઉપર શું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એનો ઇનિશિયલ લેટર આઈટી છે બરાબર તો આને છોડીને એટલે કે આના સિવાય તમારે બધા ડિપાર્ટમેન્ટ લખવાના છે કોની અંદર વૈભવ સોરઠિયાની અંદર બરાબર તો એવું બની શકે ને કે વૈભવ સોરઠિયા જે છે એ આમાં નથી પણ બીજા બધામાં હશે એટલે કે બીજા બધામાંથી કોઈ પણ એક ડિપાર્ટમેન્ટમાં હશે તો આટલું તમારો આઉટપુટ આ રીતે મળશે જે ઇક્વલ નોટ ઇક્વલ ટુ હોય એના સિવાયના તમારે બધા લખવાના છે બરાબર તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિવાય બાકીના બધા તમારે લખવાના છે આઉટપુટની અંદર એટલે આઉટપુટ કંઈક તમને આવો મળશે ઓકે આઉટપુટ આ રીતે મળશે જો અહીંયા ખાલી આઉટપુટ થોડોક જ લખેલો છે બરાબર બધા આઉટપુટ અહીંયા સમાતો નથી તો બધા નથી લખેલા અહીંયા શું કીધું છે મોર ધેન 10 રોઝ અવેલેબલ ઇન્ક્રીઝ રોઝ સિલેક્ટર ટુ વ્યૂ મોર રોઝ શું કીધું છે તો કે 10 કરતા વધારે રોઝ છે પણ અહીંયા સમાતી નથી તો નથી લખી એટલા માટે તમારી જાતે પણ તમે લખી શકશો રાઈટ તો આ રીતે આઉટપુટ મળશે આપણો નોન ઇક્વિજોઇન ની અંદર તો તમારે આટલું યાદ રાખવાનું છે નોન ઇક્વિજોઇન માં બરાબર શું યાદ રાખવાનું છે આપણે ઇક્વિજોઇન માં શું કરતા કે વૈભવ સોરઠિયા છે બરાબર તો એનું જે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ છે એને આપણે ડિપાર્ટમેન્ટ આઈડી સાથે કમ્પેર કરીને એના ડિપાર્ટમેન્ટનું નામ મળી જતું હતું
નોન ઇક્વિજોઇન માં શું કરવાનું છે, એનાથી ઉલટું કે વૈભવ સોરઠિયા નો જે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ છે એને આપણે ડિપાર્ટમેન્ટ આઈડી સાથે કમ્પેર કરશું, તો એ જે ડિપાર્ટમેન્ટ મળે છે એના સિવાયના બાકીના બધા ડિપાર્ટમેન્ટ એની અંદર આપણે લખી દેવાના છે. અહીંયા વન બાય વન સ્ટુડન્ટ નું લીધું છે, એક એક ડિપાર્ટમેન્ટ વાઇઝ લખ્યું છે, એટલા માટે આઉટપુટ આ રીતે મળે છે, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે આ એક્ઝામ્પલ ની અંદર. ઓકે, નેક્સ્ટ છે સેલ્ફ જોઈન, બરાબર? તો સેલ્ફ જોઈન એટલે શું, આના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે પોતાની સાથે જોઈન કરવાનું છે. ઇઝ જોઈન ઇન વિચ ટેબલ ઇઝ જોઈન વિથ ઇટ સેલ્ફ, એટલે કે ટેબલ જે છે એ પોતાની સાથે જ જોઈન કરશે, એને સેલ્ફ જોઈન કહેવાશે. To join a table itself means that each row of the table is combined with itself. શું કીધું છે, ટેબલ ની દરેક રો પોતાની સાથે જોઈન થશે, with every other row of the table and return row of the table that satisfy the join condition. અને આ રીતે જોઈન કન્ડિશન ને સેટિસ્ફાય કરશે, બરાબર? તો શું કીધું છે, જો પોતાની સાથે જોઈન કરશે એનો મતલબ શું થશે, ટ્વાઇસ, બરાબર? એટલે કે બે વખત આવશે, તો બે વખત લખવું પડશે, બરાબર? તો સિન્ટેક્સ તમને આપેલી છે, એટલે કે શું થશે, સેલ્ફ જોઈન, બરાબર? એટલે કે ટુ કોપીઝ ઓફ ધી સેમ ટેબલ, કે બે ટેબલ હશે તો બંને ટેબલ ની સેમ કોપી થશે, બરાબર? સેલ્ફ જોઈન પોતાની સાથે જોઈન કરે છે એટલા માટે, રાઈટ? એની સિન્ટેક્સ તમને આપેલી છે, સિલેક્ટ એ ડોટ કોલમ નેમ, બરાબર, બી ડોટ કોલમ નેમ, એટલે કે પહેલી કોલમ અને બીજી કોલમ નેમ, પછી ફ્રોમ ટેબલ વન એન્ડ ટેબલ ટુ, બે ટેબલ માંથી તમારે કોઈ પણ બે કોલમ લેવાની છે, અને બીજું શું કરશો, એ જે છે પછી કોલમ નેમ અને બી ડોટ કોલમ નેમ. આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. સપોઝ અહીંયા એક ટેબલ લઈ લીધું છે, સેના માટેનું ટેબલ છે, સ્ટાફ નું ટેબલ છે, રાઈટ? તો આ ટેબલ ને જ આપણે એક્ઝામ્પલ ની સાથે ભણીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, એક્ઝામ્પલ છે, શું કીધું છે, શું સિલેક્ટ કરવાનું કીધું છે, પેલા તો એ જોઈ લો. તો કે એમ્પ્લોય સ્ટાફ આઈડી, સુપર ડોટ સ્ટાફ આઈડી, એમ્પ્લોય સ્ટાફ નેમ, આટલું સિલેક્ટ કરવાનું છે. સેમાંથી તો કે ફ્રોમ સ્ટાફ સુપર એન્ડ સ્ટાફ એમ્પ્લોય, વેર સુપર ડોટ સ્ટાફ હેડ ઇઝ ઇક્વલ ટુ એમ્પ્લોય ડોટ સ્ટાફ આઈડી. એટલે શું કે પોતાની સાથે જ પોતાને જોઈન કરવાનું છે, સેલ્ફ જોઈન કીધું છે. હવે આ એક્ઝામ્પલ ને આપણે થોડું વધુ એક્ઝામ્પલ થી સમજીએ એટલે તમને ખ્યાલ આવી જ જશે, સેલ્ફ જોઈન કોને કહેવાય, બરાબર? તો સેલ્ફ જોઈન એટલે શું, પોતાની સાથે જોઈન કરવું, રાઈટ? તો આ એક સ્ટાફ ટેબલ આપેલું છે તો આમાં એક જ ટેબલ ની જરૂર પડશે, તો બે ટેબલ આપણે લેવા પડશે, બરાબર? જરૂર આની શું કામ બે ટેબલ ની પડશે, કારણ કે આપણે જોઈન તો કરવાના છીએ ને, બરાબર? તો આપણે શું કરશું, આને બનાવીશું. આપણે સૌથી પહેલા તો તમે સ્ટાફ આઈડી લઈ લો, બરાબર? આ શું છે, એમ્પ્લોય સ્ટાફ આઈડી, આ શું છે, એમ્પ્લોય ના સ્ટાફ આઈડી છે, બરાબર? અને બીજું સ્ટાફ નેમ, આ સ્ટાફ નું નેમ છે અને આ એમ્પ્લોય સ્ટાફ નેમ. તો આટલું તમારે લખવાનું છે, બરાબર? અહીંયા એમ્પ્લોય નથી લખેલું, શું લખવાનું છે, એમ્પ્લોય સ્ટાફ નેમ, અને સેકન્ડ તો સ્ટાફ નેમ જ આવશે અને અહીંયા એમ્પ્લોય સ્ટાફ આઈડી, બરાબર? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આઉટપુટ રેડી કરશું. આપણો કેવી રીતે રેડી કરશું, શું કમ્પેર કરવાનું કીધું છે, તો કે સ્ટાફ હેડ ઇઝ ઇક્વલ ટુ એમ્પ્લોય ડોટ સ્ટાફ આઈડી, બરાબર? તો પહેલા તમારે શું જોવાનું છે, અહીંયા સ્ટાફ હેડ તમને આપેલું છે, દેખાય છે સ્ટાફ હેડ, બરાબર? અહીંયા પહેલા રાઉન્ડ કરી લેવાનું તમારી ટેબલ ની અંદર, કે પહેલા તો આ સ્ટાફ હેડ છે, બીજી શેની જરૂર પડશે, તો કે સ્ટાફ આઈડી ની. તો સ્ટાફ આઈડી ક્યાં છે, અહીંયા, બરાબર? અને બીજું શું જરૂર પડશે, તો કે સ્ટાફ નું નેમ. તો સ્ટાફ નું નેમ ક્યાં છે, અહીંયા. તો હવે આપણે કોને ધ્યાનમાં લેવાના છે, ફક્ત આ ત્રણ કોલમ ને, રાઈટ? તો આ ત્રણ કોલમ ને ધ્યાનમાં લઈને આપણે એક ટેબલ આઉટપુટ તૈયાર કરશું, બરાબર? તો પહેલા તો શું તમારે જોવાનું છે, તો કે સ્ટાફ હેડ નું આઈડી જોવાનું છે, બરાબર? અને બીજું સ્ટાફ નેમ અને સ્ટાફ આઈડી. તો આપણી પાસે સ્ટાફ આઈડી શું છે, સૌથી પહેલા 101, બરાબર? તો આ 101 આવી ગયું છે. 101 નંબર ઉપર સ્ટાફ નેમ નું નામ શું છે, આકાશ સિદ્ધપરા, બરાબર? તો આ જે ઈ છે ઈ એમ્પ્લોય સ્ટાફ નેમ છે, આકાશ સિદ્ધપરા, બરાબર? પણ એના હેડ કોણ છે, તો 101 નંબર જે છે, બરાબર, સ્ટાફ આઈડી 101 નંબર માં હેડ કોણ છે, તો અહીંયાથી તમારે જોઈ લેવાનું 101 ઉપર આ એક વ્યક્તિ છે, બરાબર? તો આ જે છે ઈ 101 ઉપર છે, કોણ આવે છે 101 માં, તો કે શુભમ કંસાગરા. તો આ જે સ્ટાફ આઈડી 107 નંબર નો સ્ટાફ આઈડી છે, શુભમ કંસારા, બરાબર? તો આ શુભમ કંસારા કોણ છે, હેડ છે, બરાબર? તો આ 101 સ્ટાફ હેડ ઇઝ ઇક્વલ ટુ, તમારે કમ્પેર કોને કરવાનું છે, સ્ટાફ હેડ ને અને સ્ટાફ આઈડી ને, બરાબર? એટલું ધ્યાનમાં રાખવાનું છે, બંને સરખા થવા જોઈએ, ઇક્વલ ટુ. તો અહીંયા સ્ટાફ આઈડી 101 સ્ટાફ કયા હેડ સાથે મેચ થાય છે, તો કે 101 માં સ્ટાફ નું નામ શું છે, શુભમ કંસાગરા. તો આપણું સ્ટાફ નું નામ શું આવશે, પહેલું શુભમ કંસાગરા, સોરી, અને બીજું આકાશ સિદ્ધપરા, જે સ્ટાફ આઈડી માં નામ છે, બરાબર? તો આ આપણો પહેલો આઉટપુટ થયો. હવે એવી જ રીતે તમારે બીજા પણ એડ કરતા જવાનું છે, જેટલા પણ કમ્પેર થશે એટલા, બરાબર? બીજી કમ્પેરિઝન કરીએ, 103 નંબર છે, બરાબર, એટલે કે 103, બરાબર? તો 103 નંબર ઉપર શું નામ છે, ચિંતન કાનાણી, બરાબર? તો ચિંતન કાનાણી કોની
સેમાં આવશે તો કે અહીંયા સ્ટાફ નેમ માં એમ્પ્લોય સ્ટાફ નેમ માં શું આવશે ચિંતન કાનાણી બરાબર હવે આપણે આ 103 નંબર ને કમ્પેર કરીએ સ્ટાફ આઈડી ને કોની સાથે સ્ટાફ હેડ સાથે તો આમાં ક્યાં તમને દેખાય છે 103 બરાબર અહીંયા છે રાઈટ તો આ 103 છે અહીંયા તો આ 103 માં કોનું નામ આવે છે હેડ માં તો કે પાયલ બોડા બરાબર તો આ જે પાયલ બોડા છે એ આની અંદર આવી જશે હેડ ની અંદર હેડ લિસ્ટ ની અંદર બરાબર તો આ રીતે તમે ટેબલ ઈઝીલી બનાવી શકો એવી જ રીતે આપણે બીજું જોઈએ 105 જોઈએ બરાબર તો 105 માં સ્ટાફ હેડ સ્ટાફ યાદ શું રાખવાનું છે કોને કમ્પેર કરવાનું કીધું છે સ્ટાફ હેડ અને સ્ટાફ આઈડી ને બરાબર તો સ્ટાફ આઈડી 105 લઈએ તો અહીંયા સ્ટાફ હેડ ની અંદર 105 તમને ક્યાંય જોવા મળે છે નથી બરાબર તો 105 ને આપણે જવા દઈશું પછી આવશે 102 તો 102 અહીંયા જોશો તો ઘણા બધા છે બરાબર તો 102 નંબર નો જે સ્ટાફ આઈડી છે એની પાસે સ્ટાફ હેડ ઘણા બધા છે બરાબર તો જેટલા પણ છે એ બધામાં એનું નામ લખી દેવાનું તમારે રાઈટ તો શું લખશો તમે 102 ની અંદર કોનું નામ આવે છે નીતિન રોલા બરાબર નીતિન રોલા કોણ છે સ્ટાફ નેમ છે એમ્પ્લોય સ્ટાફ નેમ છે બરાબર તો આ એમ્પ્લોય સ્ટાફ નેમ ની અંદર તમારે શું લખવાનું નીતિન રોલા બરાબર અને પહેલા જોઈએ આ 102 કોની સાથે કમ્પેર થશે પહેલું જ નામ છે શું નામ છે આકાશ સિદ્ધપરા તો પહેલું નામ તમારે લખવાનું છે શું લખવાનું છે બરાબર આકાશ સિદ્ધપરા અહીંયા તમને આપેલું છે આકાશ સિદ્ધપરા બરાબર લાસ્ટમાં લખ્યું છે તમારે અહીંયા લખવું હશે તો પણ ચાલશે બરાબર તમે વન બાય વન જોતા જાઓ એટલા માટે કહું છું આ નીચેથી લખ્યું છે તો તમે ઉપરથી લખશો તો પણ ચાલશે બરાબર તો અહીંયા જોવાનું છે તમારે આકાશ સિદ્ધપરા ઓકે હવે બીજા નંબર ઉપર બીજાને કમ્પેર કરીએ આપણે તો બીજાને કમ્પેર કરશું તો કોને કોને જોઈશું બરાબર 102 નંબર નો હેડ જે છે એમાં કોનું નામ છે ચિંતન કાનાણી બરાબર તો અહીંયા ચિંતન કાનાણી નું નામ નીચેથી લખ્યું છે એટલા માટે અહીંયા લખ્યું છે ચિંતન કાનાણી બરાબર તો એમાં પણ કોણ છે હેડમાં નીતિન રોલા 102 માં સ્ટાફ નેમ જે છે એ તો બધામાં નીતિન રોલા જ આવશે યાદ રાખજો શું કામ નીતિન રોલા આવશે કારણ કે એના હેડ ઘણા બધા છે તો આ નીતિન રોલા જે છે એ બધાની અંદર લખી દેવાનું તમારે બરાબર જેટલા પણ છે 102 વાળા હેડ એની અંદર તો આપણે જોઈશું પહેલા નામ આવી ગયું આકાશ સિદ્ધપરાનું નામ આવી ગયું ચિંતન કાનાણી આવી ગયું હવે શું લખશું રવિ શ્રીમાળી રવિ શ્રીમાળી છે એમની પાસે પણ 102 નંબર નું આઈડી છે તો અહીંયા શું લખશું રવિ શ્રીમાળી પછી કોણ છે આજે 102 નંબર ઉપર કોણ છે એક વિશાલ મકવાણા બરાબર તો આ વિશાલ મકવાણા છે એ પણ આવી જશે અહીંયા અને બીજું એક લાસ્ટમાં કોણ છે વિક્રમ મેવાસા બરાબર તો આ વિક્રમ મેવાસા પણ આવી ગયું બરાબર આવી રીતે તમે આ કમ્પેરિઝન ફક્ત તમારે જોવાની છે અહીંયા સ્ટાફ હેડ અને સ્ટાફ આઈડી તો આ બે ને કમ્પેર કરવાનું જે વસ્તુ તમને સેમ દેખાય એ તમારે આની અંદર લખી દેવાની બરાબર તો આ સેલ્ફ જોઈન છે એટલે કે પોતાની સાથે જ પોતાને જોઈન કરવું એને સેલ્ફ જોઈન કહેવાશે રાઈટ તો આ હતું એક્ઝામ્પલ સેલ્ફ જોઈન માટેનું ઓકે આ આખું ટેબલ છે તમારે નોટ્સ કરવું હોય તો તમારે નોટ્સ કરી લેવાનું ઓકે ઓકે વિડીયોને વારંવાર રિવિઝન કરીને જુઓ એટલે તમને એક્ઝામ્પલ તમે શાંતિથી જોશો બરાબર એક ધ્યાન કોન્સન્ટ્રેશન થી જોશો તો તમને ખ્યાલ આવી જ જશે એક્ઝામ્પલ ની અંદર સમજાય જ જશે ઓલરેડી બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ત્રણ જે એક્ઝામ્પલ સાથે મેં તમને શીખવ્યું છે એ બરાબર તો હવે આપણે આજના વિડીયો લેક્ચર ની અંદર ત્રણ વસ્તુ જોઈ કઈ કઈ ત્રણ વસ્તુ એક તો જોઈન વોટ ઇઝ જોઈન રાઈટ એમાં આપણે જોયું ઇક્વી જોઈન નોન ઇક્વી જોઈન અને સેલ્ફ જોઈન બરાબર તો આ ત્રણેયના એક્ઝામ્પલ જોવાના છે આજના વિડીયો લેક્ચર ની અંદર આપણે વધારે નથી કરતા કારણ કે આટલું કરવું ખૂબ જ ઇઝી છે અને ધ્યાનથી એટલે કે કોન્સન્ટ્રેશનથી તમે આટલું કરશો તો જરૂરથી તમને આવડી જ જશે રાઈટ એક્ઝામ્પલ ધ્યાનથી સમજજો નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર આપણે જોઈશું જોઈનના ટાઈપ્સ વિશે બરાબર તો આ તો હતા જોઈન આપણે કેવી રીતે કરી શકીએ એના માટેનું હતું બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ટાઈપ્સ ઓફ જોઈન કે જોઈન કેટલા ટાઈપ્સના હોઈ શકે એની અંદર શું શું આવી શકે બરાબર તો આજના વિડીયો લેક્ચર ની અંદર આપણે આટલું સ્ટોપ કરીએ છીએ રાઈટ ઓકે તો વિડીયો જોવા માટે થેન્ક યુ જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો એક શેર પણ કરી દો સાથે સાથે સબસ્ક્રાઇબ કરો ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટને અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળતી રહેશે ઓકે આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે નોટિફિકેશન દ્વારા ઓકે થેન્ક યુ